ક્રિશ, તું આવું કેમ બોલે છે? ભાભી, એ ગઈકાલે પણ આવું જ બોલતો હતો. એને એમ લાગે છે કે આ બધું એને કર્યું છે. ના ના રાધા, હું સાચું કહું છું. હા, આ બધું મેં જ કર્યું છે. તું ગાંડો થઈ ગયો છે ક્રિશ. હા રાધા, હું ગાંડો થઈ ગયો છું. હું ગાંડો થઈ ગયો છું એટલે જ આ બધું કરું છું. હું જ તને હેરાન કરું છું રાધા. પ્લીઝ મારી વાત સમજવાની ટ્રાય કર. ના ક્રિશ, એ શક્ય જ નથી. તું આવું કરી જ ના શકે. ના રાધા, મેં મારી જાણ બહાર તારા માટે મારા મનમાં નફરત પેદા કરી દીધી છે. અને 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 હવે વધતી જાય છે. અને એના કારણે જ આ બધું થાય છે રાધા. હા, એટલે જ હું આ બધું કરું છું. કોણે કીધું તને આવું બધું? મારો એક સાયકોલોજિસ્ટ ફ્રેન્ડ છે, એણે કીધું. કોઈ કઈ પણ કહે એટલે તું માની લેશ? એણે તને કીધું અને તે આ બધું સાચું માની લીધું? હું એને માનું છું. હું એ જે કંઈ પણ કહે છે એ બધું જ માનું છું રાધા. ત્યારે જે કંઈ પણ થઈ રહ્યું છે આપણે એની વાત માનવી જ પડશે. પણ હું નથી માનતી ક્રિશ. હું તને બરાબર ઓળખું છું. તું આવું બધું ક્યારેય ના કરી શકે. અરે, તો સપનામાં પણ કોઈનું ખરાબ કરવાનું વિચારી ના શકે. અને તું મારી સાથે તો આવું કરી જ ના શકે ક્રિશ. તું એવો માણસ જ નથી. ના રાધા, તને આ બધું નહીં સમજે. ત્યારે આ જે કંઈ પણ થઈ રહ્યું છે એની સાથે જો મારો કોઈ સંબંધ ના હોત તો પછી આ ચાવી મારા ખિસ્સામાંથી કેવી રીતે મળશે? હા, તું જ મને કે. કોઈની જાણ બહાર હું ઘરની અંદર બહાર કેવી રીતે જતો હતો? હા, પણ નહીં, હવે મને કોઈ કન્ફ્યુઝન નથી. મને પાકી ખાતરી થઈ ગઈ છે કે આ બધા પાછળ હું જ છું. હું જ કરું છું. યસ, મને ખબર પડી ગઈ છે કે આ બધું મારે કેવી રીતે અટકાવવાનું છે. હા, મને ખબર પડી ગઈ છે. ક્રિશ, ક્રિશ, હાથ ધોઈ નાખ્યા તો થઈ ગયું. તો બીજું શું કરું? આ થાળી. શું? આ થાળી કોણ ધોશે? જો કિયારા, આપણા ઘરમાં નિયમ છે કે સવારનો નાસ્તો હોય કે પછી બપોરનું જમવાનું, બધાએ પોતાની થાળી પોતાની જાતે જ ધોવાની હોય છે. તો ચાલ, થાળી ધોઈ નાખ અને મૂકી દે. તમે કરો, હું નહીં કરી શકું. મેં આવા કામ ક્યારેય નથી કર્યા. તો શું થઈ ગયું? હું છું ને, હું તને હવે શીખવાડીશ. જો, પેલા કૂચો લે અને જો એની બાજુમાં જ સાબુ છે એ લે અને થાળી ધોઈને મૂકી દે. યુ નો નેવર. હું આ ક્યારેય નહીં કરું. જો કિયારા, આમ દરેકે દરેક નાની નાની વાતમાં કિચકિચ કરીને કહીશ કે મારે આ નથી કરવું તો કેમ ચાલશે દીકરા? કામ કરતા તો શીખવું પડશે ને. ચાલ બેટા, થાળી ધોઈ નાખ. કહ્યું ને કે હું નહીં કરું એટલે નહીં કરું. તું પાછી શરૂ થઈ ગઈ. તો છોકરું હેરાન કરે છે આ છોકરીને. કઈ નહીં, એ તો એને જમીને થાળી એમ જ મૂકી દીધી હતી. તો મેં એને કીધું કે થાળી ધોઈ નાખ. તો એણે કીધું કે એને ધોતા નહીં ફાવે એટલે હું એને શીખવાડી રહી છું. બસ, એને ના કહ્યું ને કે એનાથી નહીં થાય તો છોડ ને એ વાત ને. એ થાળી ધોવા માટે તું કેટલા નાટક કરે છે? હું છું ને, હું ધોઈ નાખીશ. બસ, આટલો જ પ્રેમ તમે રાધા માટે બતાડ્યો હોત તો કેટલું સારું થાત ને. જો તું આ બંનેની સરખામણી નહીં કરા. સારું, નહીં કરું. હવે એમ પણ એ વાત કરીને કોઈ ફાયદો તો છે જ નહીં ને. જુઓ, તમે એને આવી રીતે પ્રેમ અને લાડ કરશો તો એ બગડી જશે. એ થોડું ઘણું કામ કરી નાખશે તો શું થશે? એને કામ કરતા તો શીખવું પડશે ને. ચાલ બેટા કિયારા. ચો, પેલા કૂચો લે
અને સાબુ લે. જો આ કૂચો લે, પેલા પાણી લે, પાણીને અહીંયા પાળી ઉપર મૂક, હવે આ ગ્લાસ પણ પાળી ઉપર મૂક, આ ચમચી બાકી રહી ગઈ, મૂક. જો આવડી ગયું ને તને, હવે તારે તારા વાસણ ને તારા કપડાં તારે તારે હાથે જ ધોઈ નાખવાના, અને તારું નાહવાનું પાણી પણ તારે જ તૈયાર કરવાનું. હે, તું છે ને બધું કામ તારા હાથે કરતા શીખી જઈશ ને, તો પછી તારે અમારી રાહ જોવાની કે પછી અમારા આશરે રહેવાની કોઈ જરૂરત જ નથી. તું ફ્રી આ ઘર મારે, બરાબર સમજી? તે મને નાફો માર્યો હતો ને, મને મારા પર હુકુમ ચલાવીશ તું, મને રૂમમાંથી બહાર કાઢીશ? છે કોણ તું? હા કોણ છે તું? મારી માં છે? ના, તું મારી માં નથી, તું મારી કઈ જ નથી. હવે જો તે મારા પર હુકુમ ચલાવ્યો છે ને, તો તું જોઈ લેજે. હું કઈ નાની કીકલી નથી કે આ બધું સહન કરી અને ચૂપચાપ બેસી રહો. ના, હું આનો બદલો જરૂરથી લઈશ. હું તને છોડીશ નહીં. તું મારી માં છે એ વાત પણ હું ભૂલી જઈશ. આ વાતનો અંત તો જરૂરથી લાવીશ, અને જો એવું ના થયું ને, તો મારું નામ પણ ક્યારા નહીં. જેમ મમ્મીએ કીધું છે એમ મારે ભૂતડી સાથે રહીને એના પર નજર રાખવી જ પડશે. એ વાતનું ધ્યાન રાખવું પડશે કે એવું કોઈ પ્લાન ના કરે, કે એવું કોઈ કામ ના કરે જેનાથી અમે લોકોએ આટલા વર્ષોથી જે કંઈ પણ મહેનત કરી છે ને એ વેસ્ટ જાય. એ માટે થઈ મારે કોઈ પણ નાટક કરીને એની સાથે અહીંયા રહેવું જ પડશે. મમ્મી, 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 આખો ખોલે, મમ્મી, મમ્મી, શું થયું તને? મમ્મી, મમ્મી, શું થયું? મમ્મી, મને લાગે છે મમ્મી ઉપરથી પડી ગઈ. પપ્પા, તો તમે એક કામ કરો, જલ્દીથી રિક્ષા લઈ આવો, આપણે ડોક્ટર પાસે લઈ જઈએ. મમ્મી આખો નથી ખોલતી. સાંભળ, હું અને વર્ષા પ્રતિભા નો હોસ્પિટલ લઈએ છીએ નજીક ની, તારા માટે રિક્ષા મોકલું છું, એમાં આવી જજે. મને હેરાન કરતી હતી ને, મોરા પર હક જતાવતી હતી ને, હવે હું પણ જોઉં છું કે તું પાછી ઊભી પણ કેવી રીતે થાય છે. મેમ, એ તું અહીંયા શું કામ આવી છે? તારે શું કામ છે? અહીંયા કેમ આવી છું એ પૂછવાનું રહેવા દો. પણ આ બધું શું છે મેમ? તમે શું કર્યું? શું તું શેની વાત કરે છે? મેં તમને જોયા અને તમે શું કર્યું છે ને એ પણ જોયું. તમને આવી ગંદી આદત કેમ છે? હા, તમે તમે તમારી મમ્મી સાથે આવું કર્યું? મેમ, તમે કેવા મેમ છો? પરવીન ભાઈએ મોકલ્યા છે મને હોસ્પિટલ જવા માટે. હા,
આવીશ. એ મરી ગઈ છે કે એ જીવે છે એ જોવા માટે પણ મારે હોસ્પિટલ તો જવું જ પડશે. જો એ મરી નહીં હોય ને તો ચોક્કસ પોતાનું મોઢું ખોલશે. એના પહેલા મારે જેના શ્વાસ રોકી દેવા પડશે. ઓ ગોડ, હું અહીંયા કયા કામ માટે આવી હતી ને અહીંયા શું થઈ ગયું છે? હવે હું એના પર નજર કેવી રીતે રાખું? હું શું કરું? ક્રિશ, ઉભો રહે. તને અચાનક શું થઈ ગયું છે? તું ક્યાં જાય છે? મને ખબર છે મારે ક્યાં જવાનું છે, એટલે જ હું જઉં છું. ઉભો રહે ક્રિશ. તો આ ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ના લઈશ. અરે વાત સાંભળ, હા જે કઈ પણ થયું એ તે નથી કર્યું. અરે તું મારો મિસ્ટ્રી છે, તું શું કામ આવું કઈ કરે? અરે તું શું કામ મને દુઃખ પહોંચાડે? તું શું કામ મારું અપહરણ કરે કે મને ઝાડ સાથે બાંધી લે? તું આવું કઈ જ ના કરી શકે, આ અશક્ય છે. ક્રેશ, ક્રેશ, હેલો. હા વર્ષા દીદી. હેલો રાધા. રાધા, મમ્મી ધાબા પરથી પડી ગઈ છે. પણ મમ્મીને જીવને જોખમ તો નથી ને? કઈ જ ખબર નથી રાધા, મને બહુ જ ડર લાગે છે. પ્લીઝ તું જલ્દી આવ. ઘરના બાજુમાં જે હોસ્પિટલ છે ને, અમે ત્યાં જ લઈને મમ્મીને આવ્યા છે. પ્લીઝ તો જલ્દી આવી જા. હા હું આવું છું, તમે ચિંતા ના કરશો. એ હાઉ ડેર યુ, તે મારો હાથ પકડ્યો? હા, તારી હિંમત કેવી રીતે થઈ? તમે જે કર્યું ને એ મેં જોયું. શું મેં કીધું ને? મને બધી જ ખબર છે. શું જોયું તે? શેની ખબર છે તને? હા, અને શેની વાત કરે છે તું? એ કે મને એજ કે તમારા મમ્મી એમ જ નથી પડ્યા, પણ તમે એમને ધક્કો માર્યો છે અને એ મેં પોતે જોયું. શું બકવાસ કરે છે તું? હા, મારી જ મમ્મીને ધક્કો માર્યો? શું બોલે છે તું? જો મેં તે તારી આ બકવાસ નથી બંધ કરીને તો તું જોઈ લેજે. તું મારી જ મમ્મીને શું કામ ધક્કો મારો? એ કે મને લી, તું ગાંડી થઈ ગઈ છે કે શું? ઓ હેલો, મેં તમારી આવી માં દીકરીની ઘણી લાગણીઓ જોઈ લીધી અને મને એ પણ ખબર છે કે તમે તમારા પેરેન્ટ્સને કેટલો પ્રેમ કરો છો. ત્યાં તમે રશ્મિ મામ અને રાજેશ સરને મારવાનો પ્રયત્ન કર્યો અને એ અમને, અને હું જ સાક્ષી છું આની. ચૂપ થઈ જા મિલી, બસ કર હવે. જો તે આવી બકવાસ હજી વધારે કરી છે ને, હું તારા દાંત તોડી નાખીશ. મેં કીધું ને કે મેં કઈ જ નથી કર્યું. એ પોતે જ ટેરેસ પર ગયા હતા અને ત્યાંથી લપસી ગયા, એમાં હું શું કરું? હું તો ટેરેસ પર ગઈ પણ નથી, એ જોયો છે મેં. શું બકવાસ કરે છે તું? હું ટેરેસ પર ગઈ જ નથી તો ધક્કો કેવી રીતે મારું? અને મેં કઈ નથી કર્યું. શું તે આ બકવાસ મારા પરિવાર સામે કરી છે ને મિલી? તમારે તારું પણ કઈ કરવું પડશે, સમજી? અને હા, તું અહીંયા આવી છે શું કામ? તારું શું કામ છે અહીંયા? ચલ જા, નીકળ યાથી, આવ. રાધા, રાધા કઈ કામ હોય તો ફોન કરજે, અમે પણ આવી જઈશું. અને તું ચિંતા નહીં કરતી? હા ભાભી, ધ્યાન રાખજે. હા ડ્રાઈવર ભાઈ, ગાડી કાઢજો ને. હા ભાભી. ક્યાં ગયા? મમ્મીજી, એના મમ્મી પ્રતિભા આંટી અગાસી પરથી પડી ગયા છે તો એ હોસ્પિટલ ગઈ છે. અગાસી ઉપરથી પડી ગયા છે?
ઓ ગોડ, ઇઝ શી સિરિયસ? ખબર નહીં મમ્મી, હજી એ બેભાન છે, ભાનમાં નથી આવ્યા અને ડોક્ટર્સ એમનો ચેકઅપ કરી રહ્યા છે. ગોડ. હેલો, હવે મજા આવશે. બધાને જ અહીંયા ભેગા કરીશ અને મારી આગળ એક લક્ષ્મણ રેખા ખેંચી નાખીશ. જ્યારે કિયારા આગમાં પડતી હશે ત્યારે એની સાસુમાં તો અહીંયા હોવી જોઈએ ને એને જોવા માટે. તો જ તો મજા આવશે. ઉર્મિલા મેમ, તમે જલ્દી આવો, તમારે બહુના માથે તલવાર લટકે છે. ટિક ટોક ટિક